Sudan from Divine Public School Bokira. I am Vinesh sir. Welcome to my topic, Render into Passive Voice. Today we are going to learn about WH questions. આની પહેલા આપણે વિદ્યાર્થીઓ સમજ્યા હતા કે WH જે questions છે એ આપણે લાસ્ટમાં જોશું. Because કે એક સાથે આવશે એટલે તમને થોડો આઈડિયા આવી જશે. WH એટલે શું? કે જે આપણે question tag માં કરેલા છે, questions કરેલા છે, સોરી, તો એ જે ક્વેશ્ચન છે એની જે ફોર્મેટ છે ને સેમ છે, જસ્ટ એક જ જગ્યાએ ચેન્જ થશે, હુ વાળા સેન્ટેન્સમાં થાય છે. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો પેલું આપણે છે સેન્ટેન્સને યાદ રાખવાનું કે ક્યાં ટેન્સને રિલેટેડ છે. ડુ એન્ડ વી વન. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યાદ રાખશું ક્વેશ્ચન છે એને કઈ રીતે યાદ રાખવા, તો કે કા ટેન્સ એની જે ફોર્મેટ મુજબ યાદ રાખવાનું, એટલું તમને ઈઝી લાગશે. વેર ડુ યુ, તો વેર નું વેર જ રહેશે. ક્વેશ્ચન ની શરૂઆત કરી હોય તો WH વાળું ક્વેશ્ચન તો લાગે છે. હવે આપણે શું જોવાનું છે? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? યુ છે. ઓબ્જેક્ટ છે ધીસ બુક. ત્યારબાદ ડુ અને પ્લેસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ડુ યાની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવતું હોય ત્યારે એમ is r plus v 3. તો m is r એટલે do ની જગ્યાએ આપણે અહીંયા શું મૂકવું પડશે? કાયમ મૂકવું પડશે is અને r. હવે ડેફિનેટલી આપણે this book છે યુઝ કરશું અહીંયા. this book એટલે અહીંયા શું આવશે? is નો જ ઉલ્લેખ થવાનો છે. where is this blue book? એના પછી શું છે? place. તો એનું ફોર્મેટ શું હતું? તો એમ ઇઝ આર પ્લસ વી થ્રી એટલે પ્લેસ નું થઈ જશે પ્લેસ્ડ. અને લાસ્ટ છે યુ, તો બાય યુ ક્વેશ્ચન માં વેર ઇઝ ધીસ બુક પ્લેસ બાય યુ, આ એનું પેસિવ થઈ ગયું. સ્ટુડન્ટ્સ અહીંયા ક્યાંય એની ફોર્મેટ નથી. જે જે સ્ટ્રક્ચર આવતા એના જે સ્ટ્રક્ચર છે ફોર્મેટના એ મેં તમને પેલા જ લેક્ચરોમાં આપેલા છે, બરાબર. આ જનરલ મેં તમને WH આખું સાથે કરાવું છું, કેમ કે એના જ ફોર્મેટ લાગે છે. થોડીક એક્સરસાઇઝ ઉપર તમે ફોકસ કરશો એટલે આઈડિયા આવી જશે. વેન ડીડ સી કમ્પ્લીટેડ હર વર્ક, આપણું પેલું ફોકસ હંમેશા ક્યાં હોવું જોઈએ? તો કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરવા, અને એના પછી એ ક્યાં ટેન્સને રિલેટેડ છે એના ઉપર ધ્યાન આપવું. વેન છે તો ડેફિનેટલી વેન અહીંયા આપણે મૂકી જ દેવાનું. ડીડ, બરાબર. ડીડ યાની કયો કાળ? તો કે સિમ્પલ પાસ્ટ ટેન. હવે સિમ્પલ પાસ્ટ ટેન હોય તો એનો રૂલ શું હતો? તો કે વોઝ વેર પ્લસ વી થ્રી, બરાબર. વોઝ વેર પ્લસ વી થ્રી. હવે અહીંયા આપણે સબ્જેક્ટ કોણ લેશું? હર વર્ક લેશું, એટલે કે સિંગ્યુલર છે, પ્લુરલ નથી. એટલે આપણે અહીંયા વોઝ ની વેર ની જગ્યાએ શું મૂકશું? વોઝ આવશે, વેર નહીં આવે. જો બહુવચન આવતું હોત તો આપણે અહીંયા વેર નો ઉલ્લેખ કરે. એના પછી શું છે? ઓબ્જેક્ટ. તો કે હર વર્ક, હર નથી, હર વર્ક છે, સાથે છે. એના પછી વી થ્રી, તો વી થ્રી કોનું થાય? ક્રિયાપદ નું થાય. ક્રિયાપદ શું છે? વર્બ શું છે? કમ્પ્લીટ છે. તો એનું થઈ જશે કમ્પ્લીટેડ. લાસ્ટમાં કોણ છે? તો કે સી. તો એઝ અ સબ્જેક્ટ તરીકે જ્યારે પ્રોનાઉન આવતું હોય ત્યારે આપણે એનું, નાઉન આવતું હોય ત્યારે આપણે પ્રોનાઉન નું શું કરવાનું? બાય હર ક્વેશ્ચન માર્ક્સ. કે સ્વેન વોઝ હર વર કમ્પ્લીટેડ બાય હર, તો આ એનું પેસિવ થઈ ગયું, બરાબર. એના પછી હુ કેન વિન ધીસ ક્વિઝ. અહીંયા થોડુંક જે ડાઉટ હતું, જે મારા માઇન્ડમાં હતું ને, તમને મારે સમજાવવું હતું કે ભાઈ તમારા માઇન્ડની અંદર આ કોન્સેપ્ટ ન થાય, એટલે મેં આ જે ટોપિક છે WH ક્વેશ્ચન્સ વાળો એ લાસ્ટમાં અને એક સાથે રાખ્યો. બીકોઝ કે જ્યારે હું આવતું હોય ને ત્યારે એઝ અ સબ્જેક્ટ છે એ ના બદલામાં છે હું આવતું હોય, એટલે સબ્જેક્ટ તો અહીંયા છે જ નહીં. તો તમને એમ થાય સર તો સબ્જેક્ટ ના હોય તો આપણે સબ્જેક્ટને એ જગ્યાએ ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ કઈ રીતે કરવું? તો એના માટે જે રૂલ્સ છે, જ્યારે પણ હું આવતું હોય ત્યારે આપણે બાય હું લગાડી દેવાનું, એટલે એની જગ્યાએ ફિટ થઈ ગયા. હવે શું કરવાનું? તો કે એના પછીનો જે નિયમ હતો, રૂલ્સ હતો, કે ઓબ્જેક્ટને લઈ આવવાનું, બસ જે સબ્જેક્ટને છે એને આપણે ભૂલી જવાનું, કારણ કે સબ્જેક્ટને આપણે બાય પ્લસ સબ્જેક્ટ બાય હું પહેલાં લઈ લીધું.
હવે કોણ બચ્યું? તો કે કેન. તો કેન નું તો કેન જ રહી, કેન વિન. હવે કેન વિન એટલે હમણાં જ આપણે છે તો કે ભાઈ મોડલ ઓક્સિલરીસ કર્યા છે, તો કેન પ્લસ વી વન હોય તો કેન યાની કે મોડલ ઓક્સિલરી પ્લસ બી પ્લસ વી થ્રી આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ છે શું કરશું, તો કે કેન. હવે ઓબ્જેક્ટ કોણ છે? ધીસ ક્વિઝ અને વોન વિન છે તો એનું થઈ જશે વોન ક્વેશ્ચન માર્ક, કેમ કે અધર એક કોઈ વર્ડ જ નથી. અને જે બાય ઉમ કરવાનો હતો એ તો આપણે પહેલા ઉલ્લેખ કરી લીધો એનું. બાકી જે છે તો કે જે ઓબ્જેક્ટ છે અને સબ્જેક્ટની જગ્યાએ, અને સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ નહીં લેવાનું, એ માઇન્ડમાંથી આપણે કાઢી નાખવાનું, એને પહેલાં જ લઈ લેવાનું. સેમ બીજું સેન્ટેન્સ એ માટે જ આપ્યું કે તમે થોડીક એક્સરસાઇઝ થાય. હુ ઇઝ સિંગિંગ અ સોંગ, તો અહીંયા પણ એવું જ છે કે સબ્જેક્ટ તો અહીંયા છે જ નહીં, કેમ કે ડબલ્યુ એચ થી ક્વેશ્ચન છે. અને અ સોંગ એઝ અ ઓબ્જેક્ટ છે, તો બાય હુ થી આવતું હશે ત્યારે આપણે બાય હુમ જ ઉલ્લેખ કરવાનો છે, બાય હુમ. હવે અહીંયા કોણ છે? ઇઝ પ્લસ સિંગિંગ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી. હવે મેં તમને શોર્ટ યાદ રાખવા માટે કીધું કે આઈએનજી હોય તો બીઈંગનો ઉપયોગ થાય, એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી. તો અહીંયા આપણે શું મૂકશું? તો કે અ સોંગ આગળ આવશે એટલે ઇઝ નું ઇઝ જ રહેશે, ધેન અ સોંગ. હવે કોણ છે? તો કે સિંગિંગ છે, તો સિંગિંગ માટે શું સ્ટ્રક્ચર હતું? તો કે બીઈંગ પ્લસ વી થ્રી, તો સોંગ બી અને સિંગ નું થઈ જશે સોંગ ક્વેશ્ચન માર્ક, કે બાય હુમ ઇઝ અ સોંગ બી સોંગ. અહીંયા થોડીક એક્સરસાઇઝ પ્રેક્ટિસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચનના બેઝ ઉપર. જો કે તમે ગ્રામરના કોઈ બી ટેન્સીસ કે જે કાંઈ પણ તમે કરો તો એમાં પ્રેક્ટિસ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાસ્ટ, વાય વેર દેર નોટ ક્લીનિંગ ધ રોડ, બરાબર? તો અહીંયા વાય છે તો એ તો વાયનું એમ જ રહેશે. આ બે જ છે જે ડબલ્યુ એચ ઓ હુ વાળા સેન્ટેન્સમાં જ તમારે આ થોડીક પ્રોબ્લેમ છે એને ફેસ કરવાની થશે, બટ પ્રેક્ટિસ કરશો એટલે તમારા માટે ઇઝી થઈ જશે. અહીંયા શું છે? વેર પ્લસ આઈએનજી, વેર પ્લસ આઈએનજી યાની કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે વોઝ વેર પ્લસ આઈએનજી હોય તો વોઝ વેર પ્લસ બીંગ પ્લસ વી થ્રી. મેં કીધું હતું ને કે આઈએનજી વાળું ફોર્મેટ હોય તો બીંગ થાય અને વી થ્રી વાળું હોય તો બીંગ થાય. તો એવી રીતે જ હવે આપણે સબ્જેક્ટ કોણ છે? ધેય છે અને ઓબ્જેક્ટ છે ધ રોડ. હવે ધ રોડ છે એ તો એક વચનમાં આવશે એટલે અહીંયા વેરની જગ્યાએ આપણે શું કરવું પડશે? વોઝ. અહીંયા વેર એ માટે છે કારણ કે અહીં બહુ વચન છે, પ્લુરલ છે ધેય, એટલે વેરનો યુઝ થયો. આપણે ધ રોડને લઈ આવવાના છે અહીંયા ધ રોડ, તો ધ રોડ છે એક વચન હોવાને કારણે આપણે અહીંયા વોઝ મૂકેલું છે. ધેન નોટ, હવે કીધું હતું કે ભાઈ આની આગળ હંમેશા શું લાગવાનું? તો કે બીંગ, બીંગ ક્લીન નું ભૂતકાળ ક્લીન, બરાબર ક્લીન થઈ જશે. હવે લાસ્ટમાં શું વધ્યું? ધેય, તો એનું થશે ધેય નું ધેમ ક્વેશ્ચન માર્ક્સ. તો સ્ટુડન્ટ્સ, વાય વોઝ ધ રોડ નોટ બીંગ ક્લીન? જ્યારે પણ સહાયકારક ક્રિયાપદ આવે બી બીંગ કે બીન, એને હંમેશા ઓલવેઝ તમારે વર્બની સાથે જ રાખવાનું, એ ગમે ફોર્મેટમાં હોય, બરાબર? તો અહીંયા આપણે ક્વેશ્ચન છે ડબલ્યુ એચ વાળા જે ક્વેશ્ચન એ આપણે અહીંયા ક્લિયર કર્યા. વધારે કંઈ પણ પ્રોબ્લેમ એમાં ફેસ થતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. સો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.